નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગુજરાતી માધ્યમ ગુજરાતી વિષયમાં આજે આપણે પત્ર લેખન શીખીશું. પત્ર એ પહેલેના જમાનામાં સંદેશા વ્યવહાર કરવા માટે લોકો પત્ર એટલે કે કાગળનો વધુ ઉપયોગ કરતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે પત્ર લખવામાં આવતો અને એ પત્ર 5 દિવસે કે અઠવાડિયે જેને સંદેશો મોકલવાનો છે એ વ્યક્તિને પહોંચે છે ત્યારે એને એ સંદેશાની જાણ થાય છે. અત્યારના જમાનામાં આધુનિક ટેકનોલોજીનો સમય છે ત્યારે સંદેશા વ્યવહારની આપલે ખૂબ જ ઝડપથી થતી હોય છે. એ માટે કમ્પ્યુટર છે, મોબાઈલ છે, લેપટોપ છે, ઈમેલ છે વગેરે જેવા સાધનો દ્વારા સંદેશો એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચી જાય છે. અહીંયા પત્ર લેખનમાં તમારે પત્ર નંબર 1 તમારા નાના ભાઈને પુસ્તકો જાળવવાની શિખામણ આપતો પત્ર લખો. તમારા નાના ભાઈને પુસ્તકો જાળવવાની શિખામણ આપતો પત્ર લખવાનો છે. પત્ર કોને લખવાનો છે? તો કે નાના ભાઈને લખવાનો છે. એના પુસ્તકો ખરાબ છે, એ પુસ્તકોની સારી રીતે જાળવણી કરી શકે એ માટે પત્ર લખવાનો છે. પત્ર લખતી વખતે એટલું ધ્યાનમાં રાખવું જોઈએ બાળકો કે પત્ર આપણે લખીએ છીએ એટલે જમણી બાજુ આપણું સરનામું આવે. અહીંયા એક બાળકને ધ્યાનમાં રાખીને તે પત્ર લખે છે એ રીતે મેં સરનામું લખ્યું છે. માનવની મહેતા માનવ પત્ર લખે છે પોતાના નાના ભાઈ. પત્ર કોને લખવાનો છે? નાના ભાઈ. કયું કારણ છે? માનવ પોતાના નાના ભાઈને પત્ર લખે છે એટલે માનવથી નાનો ભાઈ છે એટલે એ પોતાના નાના ભાઈ માટે સંબોધનમાં શું લખશે? તો કઈ પ્રિય ભાઈ એમ કરી અને પત્ર લખવાની શરૂઆત કરશે. શું લખશે? માનવ નાના ભાઈ બિલકુલ નીચે પ્રિય ભાઈ મયુર. બધાને
જોડાવેલા હતા નહીં તે બધા જ પુસ્તકોને પૂઠા લગાવેલા ન હતા તેમાં ઘણી જગ્યાએ લીટા કરેલા હતા પુસ્તકોમાં ઘણી જગ્યાએ લીટા પણ કરેલા હતા તેમાંના ચિત્રોને પેન દ્વારા ખૂબ જ વિચિત્ર બનાવી દીધા હતા તારી આ ટેવ સારી કહેવાય એટલે પુસ્તકો આવી રીતે અસ્તવ્યસ્ત હતા ગમે તેવા ચિત્રો કરેલા હતા તેમાં લીટા કરેલા હતા પૂઠા પણ હતા નહીં એ જોયું એટલે ભાઈએ પોતાના નાના ભાઈને શિખામણ આપી એટલે બીજા ફકરામાં એને શીખ આપતી સૂચનાઓ લખેલી છે કે પુસ્તકોને જાળવવા એ આપણી મુખ્ય ફરજ છે પુસ્તકોને જાળવવા એ આપણી મુખ્ય ફરજ છે પુસ્તકોને પૂઠા ચડાવેલા હોવા જોઈએ અને તેની ઉપર એ પુસ્તકો ઉપર નામ વિષય ધોરણ પર વગેરે લખેલા હોવા જોઈએ પુસ્તકોની અંદર લીટા કરીને કે ચિત્રોને પેનથી ચિત્રો ઉપર પેનથી વિચિત્ર ચિત્રાંકન કરવું જોઈએ ચિત્રાંકન કરીને ખોટી રીતે પુસ્તકોને બગાડવા જોઈએ વળી પુસ્તકોના પાનાની કિનારીઓ વળી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ પુસ્તકો દફતરમાં કે કબાટમાં મૂકતી વખતે વ્યવસ્થિત ગોઠવીને મૂકવા જોઈએ અને અભ્યાસના પુસ્તકો હોય એ આપણી વિદ્યા કહેવાય છે પુસ્તકોનું ધ્યાન રાખીને તો આપણે સાચા વિદ્યાર્થી પુસ્તકોનું સારી રીતે આવીને ધ્યાન રાખશું તો જ આપણે સાચા વિદ્યાર્થી કહેવાઈશું મને આશા છે માનવ કહે છે પોતાના નાનાભાઈ મયુરને કે મને આશા છે કે તને મારી આ શિખામણ ગમી હશે અને હવેથી તું પુસ્તકો કાળજીપૂર્વક રાખીશ પછી આટલું તમારે અહીંયા વિષયવસ્તુમાં લખવાનું છેલ્લે સમાપનમાં પત્ર લખનાર કોણ છે તો કે માનવ પી પટેલ એટલે અહીંયા લખવાનું લિખિતમાં તારો ભાઈ માનવ પટેલ અથવા તારા ભાઈ માનવના શુભાશીષ એવું પણ તમે લખી શકો અહીંયા એટલે આ રીતે પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવાનું ખાસ કે સરનામું આવવું જોઈએ સંબોધન આવવું જોઈએ યોગ્ય વિષયને લઈને વિષયવસ્તુ સારી રીતે લખાવી જોઈએ તેમાંના અક્ષરો જોડણી સૂત્ર હોવા જોઈએ અને સારા અક્ષર હોવા જોઈએ સામેવાળી વ્યક્તિને વંચાય એવી રીતે આપણે પત્ર લખવો જોઈએ અને છેલ્લે તમારે વિદાય લખવી જોઈએ કે લિખિતણ માનવ હવે પત્ર નંબર બે આપણે જોઈએ પત્ર નંબર બે છે તમારો મિત્ર તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે પરંતુ તે પોતાની તંદુરસ્તીની કાળજી રાખતો તેની તંદુરસ્તી સુધારવાના ઉપાય બતાવતો પત્ર લખો એટલે અહીંયા માનવ પી પટેલ સરનામું લખેલ છે જમણી બાજુ માનવ પોતાના મિત્રને તંદુરસ્તીના ઉપાયો બતાવતો પત્ર લખે છે પત્ર કોને લખવાનું છે પત્ર કોને લખવાનો છે મિત્રને પત્ર લખવાનો છે અને શા માટે લખવાનો છે તો કે તંદુરસ્તી સુધારવાના ઉપાયો બતાવતો પત્ર માનવ પોતાના મિત્રને પત્ર લખશે માનવ પોતાનું સરનામું લખ્યું છે ગામ પહોંચેલું ગામ ચાલુ ગામનો જિલ્લો પંચમાં અને તારીખ 13/1/2021 માનવે પોતાના મિત્રને પત્ર લખ્યો છે એટલે અહીંયા સંબોધનમાં શું આવશે કે પ્રિય મિત્ર બરાબર મિત્રનું નામ આપવું હોય તો પણ આપણે લખી શકીએ પ્રિય મિત્ર પછી તમારે એના મિત્રને એની કાળજી રાખવા માટે તંદુરસ્તીની કાળજી રાખવા માટે મુખ્ય કારણ છે એટલે એ વિષય વસ્તુ તમારે અહીંયા વિગતમાં આવી જોઈએ એટલે
બગડી હોય તો એ તબિયતમાં સુધારો થાય એ માટેનો પ્રયત્ન કરે એ માટેના ઉપાયો બતાવતો પત્ર માનવ પોતાના મિત્રને જણાવે છે. તો સંબોધનમાં લખ્યું છે કે પ્રિય મિત્ર, તારો પત્ર મળ્યો વાંચીને ઘણો જ આનંદ તારો પત્ર મળ્યો વાંચીને ઘણો આનંદ થયો. તું વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી ઉત્તીર્ણ થયો છું તે માટે તને અભિનંદન. પત્રની શરૂઆત કરતા પહેલા આપણે એક બે લાઈનમાં આવું લખવું જોઈએ કે તારો પત્ર મળ્યો છે, વાંચીને ઘણો આનંદ થયો છે, અને તે પત્રમાં જણાવ્યું છે કે વર્ગમાં પ્રથમ સ્થાન મેળવી તું ઉત્તીર્ણ થયો છે, પાસ થયો છે, તે માટે તને અભિનંદન. મને તારા પિતાજી મળ્યા હતા. પણ માનવ પોતાના મિત્રને કહે છે કે મને તારા પિતાજી મળ્યા હતા, તે તારી તબિયતની ચિંતા કરતા હતા. માનવ પોતાના મિત્રને જણાવે છે કે તારા પિતાજી મળ્યા હતા અને તારી તબિયતની ચિંતા કરતા હતા. તારે તારી તંદુરસ્તીની કાળજી રાખવી જોઈએ. માનવને એના પિતાજી મળ્યા એટલે જાણ થઈ કે એની તંદુરસ્તી ખરાબ છે, એનું શરીર બગડ્યું છે, એ બીમાર છે. એટલે માનવ પોતાના મિત્રને આ રીતે પત્રમાં જણાવે છે કે તારે તારી તંદુરસ્તીની કાળજી રાખવી જોઈએ. દરરોજ સવારે વહેલા ઉઠીને કસરત કરવી તારા વર્ગ માટે રમતનો તાસ પણ રાખવામાં આવતો હશે. એમાં તારે દોસ્તી ભાગ લેવો જોઈએ. વળી સાંજે તારે ફરવા પણ જવું જોઈએ અને તારે તારા ખોરાકની પણ પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. માનવ શું કહે છે પોતાના મિત્રને, લખે છે પત્રમાં કે તારે ખોરાકની પણ એટલી કાળજી રાખવી જોઈએ, એટલી કસરત પણ કરવી જોઈએ. વર્ગમાં તારે એના માટેનો રમતનો સ્પેશિયલ તાસ આવતો હશે, એમાં તારે દોસ્તથી ભાગ લેવો જોઈએ. રોજ સવારે દૂધ પણ પીવું જોઈએ અને રોજ થોડા થોડા ફળ અને શાકભાજી પણ ખાવા જોઈએ. એટલે આ રીતે માનવ પોતાના મિત્ર આવે છે કે તારા પિતાજી મળ્યા હતા, તે તારી તંદુરસ્તીની ચિંતા કરતા હતા અને તારી તંદુરસ્તી જળવાઈ સચવાઈ રહે એ માટે તારે પ્રયત્ન કરવા જોઈએ. કારણો પણ બતાવેલા છે આ રીતે કે રોજ સવારે વહેલા ઉઠવું જોઈએ, તારે રોજ નિયમિત દૂધ પણ પીવું જોઈએ, તારા વર્ગમાં રમત ગમતનો તાસ રાખેલો હશે એ તાસમાં પણ તારે નિયમિત ભાગ લેવો જોઈએ અને સવારે રોજ વહેલા ઉઠીને તારે કસરત પણ કરવી જોઈએ. રોજ સવારે વહેલા ઉઠીને કસરત કરવાથી આપની શરીરની જે તંદુરસ્તી છે એ જળવાઈ રહે છે. એટલે તારે કસરત પણ નિયમિત કરવું જોઈએ, તેમજ ફળો અને શાકભાજી પણ નિયમિત રીતે ખાવા જોઈએ. હું આશા રાખું છું કે એક મિત્ર તરીકે મને તને મારી સલાહ ગમશે. શરીરે સુખી તો સર્વ રીતે સુખી, એ સૂત્રને તારે યાદ રાખવું જોઈએ. એટલે આ રીતે માનવ પોતાના મિત્રને પત્રમાં જણાવે છે કે તારે તારી રીતે તંદુરસ્ત રહેવું જોઈએ. જો આપણું શરીર સારું હશે તો આપણે બધું જ કાર્ય કરી શકશું, સારી રીતે ભણી શકશું અને પોતાનું શરીર ન બગડે એ માટેનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે અહીંયા તમારે બે પત્ર આપેલા છે. એક તો કે તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે, મિત્ર હોશિયાર છે પણ એની તંદુરસ્તીની કાળજી રાખતો નથી, એટલે એને શીખામાં રાખતો પત્ર આપણે શીખ્યા. અને બીજો પત્ર કે તમારો નાનો ભાઈ પુસ્તકોની જાળવણી બરાબર રાખતો નથી, એટલે પુસ્તકોની જાળવણીની શિખામણ આપતો પત્ર પણ આપણે
તમારે સંબોધન આપવું જોઈએ તમારાથી નાના હોય અથવા તમારી સરખી ઉંમરના હોય તો સંબોધનમાં આપણે પ્રિય મિત્ર, પ્રિય ભાઈ, પ્રિય બહેન કરીને આપણે સંબોધન વાપરવું જોઈએ. અને વિષયવસ્તુમાં જે પત્ર આપ્યો હોય એ પત્રને ધ્યાનમાં રાખીને વિષયવસ્તુમાં તમારે યોગ્ય રીતે સારા અક્ષરથી સારું લખાણ લખવું જોઈએ કે જેથી કરીને સામેવાળી વ્યક્તિ આપનો પત્ર સારી રીતે વાંચી શકે. અહીંયા તમારો આ પત્ર પૂર્ણ થાય છે. નીચે તમારે પત્ર પૂર્ણ થાય એટલે લિખિતમાં સમાપનમાં તમારે લખવું પડે જેને પત્ર લખ્યું છે એ પત્રનું નામ. અહીંયા કોને પત્ર લખ્યું છે તો કે માનવ, તો માનવ લિખિતમ તારો મિત્ર માનવ પટેલ. એટલે માનવે અહીંયા પત્ર પૂર્ણ કર્યો છે એટલે છેલ્લે એનું નામ આવે. અહીંયા તમારો પત્ર પૂર્ણ થાય છે. વારંવાર તમે એનો અભ્યાસ કરશો એટલે સરસ રીતે પત્ર તમને યાદ રહી જશે. થેન્ક યુ.